हेलो फ्रेंड्स, वेलकम टू आदर्श विद्या। गुड मॉर्निंग। बीकॉम सेम 5 बिजनेस लॉ में आपणे कई वीडियो में भारतीय करारधारों एमां करारना प्रकार विषे चर्चा करी थी। ओके, के करारना केटला केटला प्रकार छे, कोना आधारे कया प्रकारना तमारे प्रकार पाड़ेला छे। ओके, अने ए जे क्वेश्चन हतो आपणो मोस्ट इम्पोर्टंट क्वेश्चन हतो जे तमारी एक्जाम में पूछाई जाए छे। आजे आपणे वात करीशुं एक नवा टॉपिक विषे, दरखास्त अने स्वीकार। ओके, सौथी पहला तो वात करीए कि दरखास्त कोने कहेवाय। तो तमे जुओ, आपणे करारनी व्याख्यामां ज आपणे वणी गया छे कि एक व्यक्ति जे छे बीजी व्यक्ति सामे दरखास्त मूके छे। ओके, અને બીજી વ્યક્તિ એનો શું કરે છે, સ્વીકાર કરે છે। તો દરખાસ્ત અને સ્વીકાર કોને કહેવાય, બરાબર, એને આ વિશે આપણે ચર્ચા કરીશું। કેમ કે કરાર ધારામાં પણ તમારે દરખાસ્ત કોને કહી શકાય, કોને દરખાસ્ત ના કહેવાય, એમાં આવશ્યક તત્વો કયા હોવા જોઈએ ત્યારે તે દરખાસ્ત બને છે, એ બધી જ તમને વ્યાખ્યાઓ એમાં શરતો બધી આપેલી છે। ઓકે, જેના વિશે આપણે ચર્ચા કરીશું। સૌથી પહેલાં તો દરખાસ્ત કોને કહેવાય। ઓકે, તો દરખાસ્તની વ્યાખ્યાની વાત કરીએ તો જ્યારે એક વ્યક્તિ બીજાને પોતે કંઈક કરવા માટે કે કરતો અટકાવવા માટે પોતાની ઈચ્છા દર્શાવે અને તેનો ઉદ્દેશ તે બીજી વ્યક્તિને કાર્ય અંગે સંમતિ મેળવવાનો હોય તો તે વ્યક્તિ દરખાસ્ત રજૂ કરે એમ કહેવાય। ઓકે, હવે આ વ્યાખ્યામાં ઘણી બધી શરતો છે। પહેલાં તો એક વ્યક્તિએ કંઈક કરવા, ઓકે, કે મારે આ કામ કરવું છે, અથવા તો કંઈક કામ કરતો અટકશે, બરાબર, એવી ઈચ્છા દર્શાવી હોય। પછી આવી ઈચ્છા કોઈ નિશ્ચિત વ્યક્તિને અનુલક્ષીને વ્યક્ત કરવામાં આવેલી હોવી જોઈએ। એટલે કે દરખાસ્ત કોઈ નિશ્ચિત વ્યક્તિને જ થવી જોઈએ। ઓકે, અને એના પછી તમને કીધું છે કે તેનો ઉદ્દેશ સામી વ્યક્તિની સંમતિ મેળવવાનો હોવો જોઈએ। ઓકે, તેથી મેળવતા એવો ઈરાદો સ્પષ્ટ થતો નથી તો એને દરખાસ્ત ગણાતી નથી, બરાબર। તો આની વ્યાખ્યામાં ઘણા બધા ટૉપિક ક્લિયર થાય છે। જ્યારે એક વ્યક્તિ બીજાને પોતે કંઈ કરવા માટે કે કરતો અટકાવવા માટે પોતાની ઈચ્છા દર્શાવે અને તેનો ઉદ્દેશ તે બીજી વ્યક્તિને કાર્ય અંગે સંમતિ મેળવવાનો હોય તો તે વ્યક્તિ દરખાસ્ત રજૂ કરે એમ કહેવાય, બરાબર। હવે કાયદેસરની દરખાસ્તના તમારે આવશ્યક તત્વો કયા છે, બરાબર, કાયદેસરની આવશ્યકતા કઈ કઈ છે, કે એમાં કયા તત્વો હોવા જોઈએ કે એ દરખાસ્ત માની લેવાય। જો આ તત્વો ના હોય તો એને દરખાસ્ત ગણાતી નથી। ઓકે, તો હવે પહેલો એનો તત્વ છે કે કાયદેસર સંબંધ બાંધવાનો ઈરાદો। એટલે કે તમારે જે પણ દરખાસ્ત મૂકી રહ્યા છો એમાં તમારો ઈરાદો કાયદેસરના તમારા સંબંધ ઊભા થવા જોઈએ, બરાબર। તમારા કોઈ સામાજિક રિલેશનના કારણે, બરાબર, સામાજિક સંબંધને કારણે જે સમજૂતી થઈ રહી છે એને દરખાસ્ત ના ગણાય, બરાબર। પણ દરખાસ્ત કરવા માટે તમારી બંને વચ્ચે એક કાયદેસરનો સંબંધ ઊભો થવો જોઈએ। દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપી રહ્યો છે, બરાબર, તો એ જમવાના આમંત્રણમાં બંને વચ્ચે એક સામાજિક સંબંધના કારણે સમજૂતી થઈ રહી છે, સામાજિક કરાર થઈ રહ્યો છે, બરાબર। હવે સામેવાળી વ્યક્તિ જો એના ઘરે જમવા આવવાની ના આવી દે, બરાબર, તો એ એક એના પર ના કરી શકે કે કેમ જમવા ના આવ્યા, બરાબર, મારે જે પણ નુકસાન થયું છે તમારે ભરપાઈ કરવું પડશે, તો એ પોસિબલ નથી, બરાબર। તો બંને વચ્ચે એક કાયદેસરનો સંબંધ ઊભો થવો જોઈએ, ઓકે, તો જ એને દરખાસ્ત ગણાશે, બરાબર। ચલો, એના પછી દરખાસ્ત મૌખિક, લેખિત કે વર્તણૂક દ્વારા હોઈ શકે, બરાબર। એટલે કે દરખાસ્ત જે છે ગમે તે રીતે હોઈ શકે છે, મૌખિક દ્વારા, એટલે કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને ફોન ઉપર જાણ કરે છે કે મારે આ કાર જે છે 2 લાખ રૂપિયામાં વેચવાની છે, બીજો વ્યક્તિ એ જે એને દરખાસ્ત મૂકી છે એનો એ સ્વીકાર કરે છે કે સારું, હું કાર ખરીદવા માટે તૈયાર છું, તો એ શું થઈ ગઈ, બંને વચ્ચે એક મૌખિક સમજૂતી થઈ ગઈ છે, બરાબર, મૌખિક કરાર થઈ ગયો છે। અથવા તો ઘણા કરાર એવા હોય છે કે જે લેખિત હોય છે,
ઓકે, દાખલા તરીકે મિલકત વેચાણનો જે પણ કરાર થાય છે લેખિતમાં હોય છે, એટલે જે પણ લેખિત હોઈ શકે, મૌખિક હોઈ શકે, અથવા તો વર્તણૂક દ્વારા, માની લો કે તમે કોઈ એવું કર્યું છે કામ, બરાબર, તમારી વર્તણૂકથી એવું લાગે છે કે તમે સામેવાળાની દરખાસ્ત સ્વીકારી છે, તો એ પણ બની શકે કે સામેવાળાને તમે દરખાસ્ત સ્વીકારેલી ગણાશે, બરાબર. દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિને, કોઈ વ્યક્તિ દાખલા તરીકે બસ સ્ટેશન ઉપર જાય છે અને એનો સામાન, બરાબર, કોઈ રેલવે સ્ટેશન ઉપર, સ્ટેશન ઉપર જાય છે, બરાબર, એનો સામાન કુલી જે હોય છે એ ઉપાડે છે, બરાબર. હવે સામેવાળો વ્યક્તિ શું કરે છે, એને ના પાડતો નથી, બરાબર. તો શું કરી છે સામેવાળા જે કુલીએ જે છે એને દરખાસ્ત કરી છે કે હું આ સામાન લઈ જાઉં છું, એના બદલામાં એણે શું કરવું પડશે, સામેવાળા વ્યક્તિ એને પૈસા ચૂકવવા પડશે, બરાબર. એટલે કે દરખાસ્ત જે છે મૌખિક હોઈ શકે, લેખિત હોઈ શકે, અથવા તો વર્તણૂક દ્વારા પણ સ્પષ્ટ થવું જોઈએ કે સામેવાળું વ્યક્તિ જે છે એ દરખાસ્ત મૂકી રહ્યું છે, બરાબર. પછી દરખાસ્તનું યોગ્ય સંવહન, એટલે કે દરખાસ્ત તમે કરી છે એવી સામેવાળાને માહિતી હોવી જોઈએ. ઓકે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ, માની લો કે કોઈ વ્યક્તિનો છોકરો જે છે ખોવાઈ જાય છે અને એણે દરખાસ્ત કરેલી છે કે માની લો કે આને જે વ્યક્તિ શોધી બતાવશે એને હું 50,000 રૂપિયાનું ઇનામ આપીશ, બરાબર. હવે કોઈ વ્યક્તિને જો એનો છોકરો મળી જાય, પુત્ર જો મળી જાય છે, તો માની લો કે એને આ ઇનામની કોઈ જ નથી, બરાબર, છતાં પણ એ એના ઘરે એને સોંપીને આવે છે, બરાબર. તો હવે એને જાણ નથી, તો એ સામે એટલે કે જાણ હોવી જરૂરી છે. ઓકે, જ્યાં સુધી દરખાસ્તની જાણ ના થાય ત્યાં સુધી એ વ્યક્તિ કાયદેસર જે છે કાર્યવાહી કરી શકતો નથી. ઓકે, એના પછી છે ઇનકારનો બોજો ન લદાય, સોરી સોજો છે, ઇનકારનો બોજો ન લદાય, એટલે કે સામેવાળા વ્યક્તિને તમે ફોર્સ કરી શકતા નથી કે તારે, દાખલા તરીકે માની લો કે તમે એવી દરખાસ્ત ના મૂકી શકો કે જો તે નિશ્ચિત સમયમાં આ દરખાસ્તને ના સ્વીકારી, ઓકે, તે મને નિશ્ચિત સમયમાં જવાબ નહીં આપે, ઓકે, તો હું આને તે દરખાસ્ત સ્વીકારી છે એવું માની લઈશ, બરાબર. તો એ પણ યોગ્ય નથી. ઓકે, તો સામેવાળી વ્યક્તિને તમે ઇનકારનો બોજ ના આપી શકો, અથવા તો બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે કોઈ પણ સામેવાળી વ્યક્તિનું મૌન જો હોય, બરાબર, એને જવાબ આપ્યો જ નથી, એ મૌન છે, તો મૌનનો તમે સ્વીકાર કર્યો છે એવું માની શકો નહીં. ઓકે, એટલે સામેવાળી વ્યક્તિને તમે ઇનકારનો બોજો જે છે એ તમે સામેવાળી વ્યક્તિને કરી શકતા નથી, એટલે કે નિશ્ચિત સમયમાં જો એનો સ્વીકાર ના કરે તો દરખાસ્ત સ્વીકારાય છે એવું માની લેવાશે નહીં. ઓકે, એના પછી છે સંમતિ મેળવવાનો ઈરાદો, બરાબર. તો દરખાસ્ત જે પણ કરવામાં આવે છે એમાં તમારો ઈરાદો છે સંમતિ મેળવવાનો હોવો જોઈએ. ઓકે, તમે ફક્ત પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે સામેવાળી વ્યક્તિને, તમે ફક્ત ઈચ્છા વ્યક્ત કરી છે, તો એને, દાખલા તરીકે બે મિત્રો છે, બંને મિત્રો વાતચીત કરી રહ્યા છે સામાજિક, અને વાતમાં વાત નીકળે છે કે મારે, એક મિત્ર જે છે પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે કે મારે આ કાર 2 લાખ રૂપિયામાં વેચવાની છે, એને ફક્ત પોતાની ઈચ્છા જ વ્યક્ત કરી છે, સામેવાળા વ્યક્તિને એને દરખાસ્ત મૂકી નથી કે તારે આ ગાડી લેવી છે, ઓકે, એની સંમતિ એને માંગી નથી, બરાબર. તો તમારો ઈરાદો જે છે સંમતિ મેળવવાનો હોવો જોઈએ, ના કે તમારી ઈચ્છા પ્રગટ કરવાનો. જો તમે પોતાની ઈચ્છા વ્યક્ત કરો છો તો એને દરખાસ્ત ગણાતી નથી, તમારો ઈરાદો જે છે સામેવાળાની સંમતિ મેળવવાનો હોવો જોઈએ. ઓકે, પછી એના પછી છે દરખાસ્ત નિશ્ચિત કે સામાન્ય, એટલે કે તમારી દરખાસ્ત જે છે નિશ્ચિત વસ્તુ માટે અથવા તો નિશ્ચિત વ્યક્તિ માટે, ઓકે, એ ફરજિયાત હોવી જોઈએ. ઓકે, અમુક દરખાસ્ત નિશ્ચિત સમય માટે પણ હોય છે, દાખલા તરીકે તમે નિશ્ચિત વસ્તુ, એટલે કે મારી દાખલા તરીકે કાર છે, સ્વિફ્ટ જે કાર છે, બરાબર, એનું આ મોડલ છે, મારે આટલી કિંમતમાં એને વેચવાની છે, એટલે કે એ નિશ્ચિત વસ્તુ છે. ઓકે, જો તમે દરખાસ્ત કરી રહ્યા છો, માની લો કે તમે પોતાની દરખાસ્ત ફક્ત તમારા મિત્રને સમક્ષ જ રજૂ કરી રહ્યા છો, બરાબર, માની લો કે તમે તમારા મિત્રને એમ કહી રહ્યા છો કે મારે આ કાર 2 લાખ રૂપિયામાં વેચવાની છે, ફક્ત તમે દરખાસ્ત કોને મૂકી છે, નિશ્ચિત વ્યક્તિને, એટલે કે તમારા મિત્રને જ મૂકી છે. હવે આ દરખાસ્ત, દાખલા તરીકે તમે કોઈ ન્યૂઝપેપરમાં જાહેરાત આપો છો, તો પછી એ દરખાસ્ત તમે પૂરા સમુદાય માટે મૂકી છે એવું માની લેવામાં આવશે.
બરાબર. દાખલા તરીકે તમે આપણે ઉદાહરણ આપ્યું કે કોઈનો પુત્ર ખોવાઈ જાય છે અને એને છાપામાં ન્યૂઝપેપરમાં પોતાની જાહેરાત આપી છે કે આને જે પણ શોધી બતાવશે એને 50,000 રૂપિયાનું ઇનામ મળશે. તો એ પૂરા સમુદાય માટે જે પણ આ ન્યૂઝ વાંચી રહ્યા છે બરાબર, દરેકને આ લાગુ પડશે બરાબર. એટલે દરખાસ્ત જે છે કોઈ નિશ્ચિત વ્યક્તિને પણ હોઈ શકે અથવા તો જે પણ સામાન્ય સમુદાય છે બધા માટે પણ લાગુ પડી શકે છે. ઓકે, એના પછી છે દરખાસ્તની શરતોની જાણ. ઓકે, એટલે કે દરખાસ્ત જે પણ થઈ રહી છે એની શરતો જોઈ પણ હોય બરાબર. દાખલા તરીકે કોઈ એવી દરખાસ્ત હોય કે એમાં અમુક શરતોનું પાલન કરવું જરૂરી છે તો એની જાણ સામેવાળા વ્યક્તિને હોવી જોઈએ. ઓકે, તો દરખાસ્તના આવશ્યક તત્વો તમારી પરીક્ષામાં પૂછાય છે. ઓકે, તો આજે આપણે બે ટોપિક વિશે ચર્ચા કરી છે. એક તો દરખાસ્ત કોને કહેવાય છે. ઓકે, દરખાસ્તની વ્યાખ્યા કે તમારે ફક્ત સામેવાળાની સંમતિ મેળવવાની છે કોઈ કામ કરવા માટે કે કામ ન કરવા માટે, અને એના આવશ્યક તત્વો વિશે ચર્ચા કરી છે. એમાં કાયદેસર સંમતિનો ઈરાદો, દરખાસ્ત મૌખિક લેખિત કે વર્તણૂક દ્વારા હોઈ શકે, દરખાસ્તનું યોગ્ય સંવહન થવું જોઈએ, ઇનકારનો બોજો ન આપવો જોઈએ, સંમતિ મેળવવાનો ઈરાદો હોવો જોઈએ, દરખાસ્ત નિશ્ચિત કે સામાન્ય હોવી જોઈએ, દરખાસ્તની શરતોની જાણ હોવી જોઈએ. ઓકે, તો આજે આપણે દરખાસ્ત વિશે ચર્ચા કરી છે. બાકીના જે ટોપિક છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.